નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખી રહ્યા છે પત્રલેખન. પત્રલેખન કેવી રીતે લખી શકાય, તો આજે આપણે આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો એટલે તમને પત્રલેખન કરતા આવડી જશે. આજનો આપણો વિષય છે તમારા નાના ભાઈને પુસ્તકો જાળવણીની શિખામણ આપતો પત્ર લખો. તમારો નાનો ભાઈ જે છે એ પુસ્તકો ફાડી નાખે છે, અથવા તો એના પુસ્તકો ઉપર પૂઠા લગાવેલા નથી, અથવા તો ક્યારેક એ પૂઠાની અંદર આપણે એના જે પુસ્તકોના પાના જે છે એ ક્યાંક વાળેલા છે, એના ખૂણા ક્યાંક વળી ગયા છે, અને પુસ્તકોની અંદર જે ચિત્ર હોય એ ચિત્રની અંદર પણ ઉપર જાતે પેનથી ચિત્રામણ કર્યું હોય છે. તમે જ્યારે ઘરે જાઓ છો અને તમારો ભાઈ પ્રવાસમાં ગયો છે અને અત્યારે ઘરે હાજર નથી, અને તમે એના ટેબલ ઉપર આ પુસ્તકો જુઓ છો, તો પુસ્તકો જોઈ અને તમને એવું થાય છે, દુઃખ થાય છે. એટલે તમે તમારા ભાઈને પુસ્તકોની જાળવણી કેવી રીતે રાખવી જોઈએ એ સમજાવતો તમે આ પત્ર લખી રહ્યા છો. તો જ્યારે તમે પત્ર લેખન લખો ત્યારે આ રીતે તમારે લખવાનું છે. સૌ પ્રથમ તમારે તમારું નામ લખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કેતન બી મેકવાન, પછી અલ્પવિરામ, ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ છાત્રાલય, અલ્પવિરામ, આનંદ, પૂર્ણવિરામ, તારીખ 15/11/2017. આ રીતે વિદ્યાર્થી મિત્રો એક સીધી લીટીમાં આપણું લખાણ આવવું જોઈએ. એની નીચેની લીટી અંદર તમારે લખવાનું છે ચિરંજીવીભાઈ ભીંસુ. આ લખ્યા પછી તમારે અહીંયા અલ્પવિરામ મૂકવાનું છે, ખાસ એ યાદ રાખજો. અને એના પછીની લખાણની અંદર તમારે જે આપણો વિષય છે એને અનુરૂપ લખાણ લખવાનું છે. તો હવે આપણે પત્ર જોઈએ. હું ઘરે આવ્યો હતો, મેં તમને ગઈ વખત પણ જણાવ્યું હતું, જ્યારે જેટલા પત્રલેખનના વિડીયો છે એમાં મેં તમને જણાવ્યું હતું કે જ્યારે પણ આપણે પત્રલેખન લખીએ ત્યારે આપણા વાક્યો ટૂંકા સચોટ હોવા જોઈએ. પહેલું વાક્ય એકદમ સરળ ટૂંકમાં છે, હું ઘરે આવ્યો હતો. તું પ્રવાસમાં ગયેલો હોવાથી હું તને મળી શક્યો ન હતો. મેં તારા કેટલાક પુસ્તકો ટેબલ પર પડેલા જોયા હતા, તે બધાને પૂઠા ચડાવેલા ન હતા, તેમાં ઘણી જગ્યાએ લીટા કરેલા જોવા મળ્યા, તેમાંના ચિત્રોને પણ પેનથી વિચિત્ર બનાવી દીધેલા હતા. તારી આ ટેવ સારી ન કહેવાય. પ્રથમ પેરેગ્રાફની અંદર એના જે મોટા ભાઈ છે એ આવે છે અને નાના ભાઈના ટેબલ ઉપર પુસ્તકો જુએ છે, અને પુસ્તકો જોયા બાદ એમાં કેવી રીતે અસ્ત વ્યસ્ત પડેલા હતા, એના પૂઠા ચડાવેલા ન હતા, એમાં પેન કે પેન્સિલથી ચિત્રામણ કરેલું હતું, આ બધું જોઈ અને એ એમને ગમતું નથી, એટલા માટે એ જણાવે છે કે આ બધું સારું ન કહેવાય. હવે આપણે બીજા પેરેગ્રાફની અંદર જોઈએ છે કે પુસ્તકો જાળવવા માટે શું કરી શકાય એમ, અથવા તો શું ન કરવું જોઈએ એ બીજા પેરેગ્રાફમાં લખે છે. એ પણ ટૂંકમાં, પુસ્તકોને જાળવવા એ આપણી ફરજ છે, પુસ્તકોને પૂઠા ચડાવવા જોઈએ, તેની ઉપર તમારું નામ, તમારો વિષય, ધોરણ, વર્ગ વગેરે લખવા જોઈએ. પુસ્તકોની અંદર લીટા કરીને કે ચિત્રો પર પેનથી ચિત્રામણ કરીને પુસ્તકો બગાડવા ન જોઈએ. વળી પુસ્તકોના પાનાની કિનારીઓ વળી ન જાય તેની પણ કાળજી રાખવી જોઈએ. પુસ્તકો દફતરમાં કે કબાટમાં વ્યવસ્થિત ગોઠવીને મૂકવા જોઈએ. અભ્યાસના પુસ્તકો એ આપણી વિદ્યા કહેવાય. પુસ્તકોનું ધ્યાન રાખીએ તો જ આપણે સાચા વિદ્યાર્થી કહેવાઈએ. તો બીજા જે ફકરો છે, પેરેગ્રાફ છે, એની અંદર મોટા ભાઈ પુસ્તકોની જાળવણી કેવી રીતે રાખી શકાય એ જણાવે છે. ત્રીજી લીટીમાં અંતિમ પેરેગ્રાફ એક લીટીનો છે, આશા છે કે હવેથી તું પુસ્તકો કાળજીપૂર્વક જાળવીશ. પછી એ મૂક્યું છે પૂર્ણવિરામ. લિખિતન તારા ભાઈ કેતનના શુભાશીષ. લિખિતન તારા ભાઈ કેતનના શુભાશીષ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પરીક્ષાની અંદર ચેક ચેક વગર, જોડણીની ભૂલ વગર અને યોગ્ય પેરેગ્રાફ પાડીને તમે જોઈ શકો છો અહીંયા
લખાણ નું એક ફોર્મેટ નક્કી કર્યું છે કે આ બાજુ આપણે સરનામું લખવાનું છે, સીધી લીટીમાં આવવું જોઈએ, અહીંયા હાંસિયાને અડીને આપણે શરૂઆત કરીએ છીએ, ત્યારબાદ આ પેરેગ્રાફ, આ પેરેગ્રાફ ને આ પેરેગ્રાફ એકદમ સરખા આવે છે, બરાબર? તો આ રીતે તમે લખાણ લખો તો માનું છું કે તમે પત્ર લેખનની અંદર ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ પત્ર લેખનમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા મારો વિડિયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે કોઈ બીજા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપણે રજા લઉં. આપનો આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે તમારા નાના ભાઈને પુસ્તકો જાળવવાની શિખામણ આપતો પત્રનો વિડિયો આપણે જોયો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર જો આ પત્રલેખન પૂછાય તો તમારે આ રીતે ચેક વગર, જોડણીની ભૂલ વગર અને સ્વચ્છ અક્ષરે પત્રલેખન કરવાનું છે, તો તમે પરીક્ષાની અંદર ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો આભાર.